બેન તમે હોત તો તમે ઊંધે પડ દઈ દીધી હોત આ રાજ્યની તમારો દીકરો જો અકસ્માતમાં ઘવાયો હોત તો તમે આ રાજ્યની પોલીસને ઊંધી લટકાવી દીધી હોત ન્યાય માટે પરંતુ આ તમારો દીકરો ન હતો આ બંને દીકરા ઘાયલ થયા એ કદાચ ગરીબ માણસો હશે શું તમે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદને ઓળખો છો તમારી ઓળખાણ છે તો તમારા માટે કાયદો કૂડું વલણ અખત્યાર કરી શકે ઘટના કંઈક એવી બની છે સાંસદ આવે છે આરોપીને પોલીસ સ્ટેશનમાંથી લઈ જાય છે અને પોલીસ પણ બાપડી આરોપીને જવા દે છે કારણ કે કાયદાની જોગવાઈ છે તે પ્રમાણે પોલીસે કામગીરી કરી છે તેવું તેમનું કહેવું છે પરંતુ શું આ કાયદાની જોગવાઈ દરેક સામાન્ય નાગરિકો માટે પણ આવી જ લાગુ પડે છે આપણે વિગતવાર ચર્ચા કરવી છે સાંસદ રંજનબેન ભટ્ટની કે જેમણે એક આરોપીને પોલીસ સ્ટેશનમાંથી બહાર લઈ જતા દેખાયા અને સમગ્ર મામલો રાજ્યભરમાં ચકચારી બન્યો નમસ્કાર હું જો આપની સાથે તું શાર્વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્યારે વાત કરીએ કાયદાની અને ત્યારે કાયદાના પુસ્તકોમાં લખેલી જોગવાઈઓની વાત કરવી પડે કાયદાને કાયદાની જોગવાઈઓ જે લખેલી છે તેના પ્રમાણે અનુસરવાનું હોય છે પરંતુ તેવું થાય છે ખરું નહીં દલાપ તરવાળી જેવી નીતિ પણ આવે છે આ નીતિ ક્યારે આવે છે આ નીતિ આવે છે જ્યારે સત્તા તમારી સાથે હોય જો સત્તા તમારી સાથે છે અને તમારાથી કોઈ પણ પ્રકારની ગુનો કે તમારાથી કોઈ પણ પ્રકારની એવી ઘટનાને અંજામ આપી દેવાય છે કે જે ઘટના કાયદા નહીં વિપરીત છે તો તમારા વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે પરંતુ નામ માત્રની અને આલેશ માત્રની કાર્યવાહી હોય છે આવી જ ઘટના બને છે વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢાર ફેબ્રુઆરી બે હજાર અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં એક અકસ્માત થાય છે એક કાર ચાલક બે વિદ્યાર્થીઓને ઉડાવી દે છે અને ત્યાંથી નાસી જાય છે નાસવાના પ્રયત્ન દરમિયાન જાગૃત નાગરિકો તેનો પીછો કરે છે અને તેને ઝડપી પાડે છે બાદમાં આરોપીને ફતેગંજ પોલીસ સ્ટેશન પકડીને લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવે છે પરંતુ આરોપી કુશ પટેલને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના સાંસદ રંજનબેન ભટ્ટ આવે છે અને છોડાવીને પોતાની સાથે લઈ જાય છે જાણે કાયદો તેના માટે અલગ હોય આ મામલે અમે વડોદરાના આ કેસના આજે આવ્યો એટલે કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે પીએસઆઈ સોલંકી તેમની સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે મેં કાયદાની જોગવાઈ પ્રમાણે કર્યું છે તો કાયદાની જોગવાઈ પ્રમાણે તમે દરેક કિસ્સામાં આ જ પ્રકારની ઘટના કરો છો કે પછી કાયદાની જોગવાઈ ત્યારે બદલી જાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષના નેતા પહોંચે છે તમારા પોલીસ સ્ટેશનમાં પોલીસ પર આક્ષેપ લાગ્યો પરંતુ આપણે વાત કરી છે સાંસદ રંજનબેન ભટ્ટની સાંસદ રંજનબેન ભટ્ટ માધ્યમોને એવું કહી રહ્યા છે કે જે બાળકો ઇજાગ્રસ્ત થયા છે તેમણે તો ફરિયાદ જ નથી કરી શું હાથ પગ ભાંગી ગયેલો માણસ ફરિયાદ કરવા જશે પહેલાં એમના મિત્રે ફરિયાદી બની અને ફરિયાદ કરી છે ફરિયાદી છે ધ્રુવદયા અને જે ગંભીર રીતે ઘવાયેલા બે યુવાનો છે તેનું નામ છે નૈમિક બામણિયા અને પુષ્કર વાણંદ આ બંને વિદ્યાર્થીઓ વડોદરામાં રહી અને અભ્યાસ કરી રહ્યા હતા અને સમોસા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે ફતેહગંજ સર્કલ નજીક અકસ્માત સર્જાયો અને આરોપી કુશ પટેલની કારે તેમને ઉડાવી દીધા ફરિયાદમાં જે આરોપીનું નામ લખવાની જગ્યા છે ત્યાં આરોપી અજાણ્યો શખ્સ બતાવવામાં આવ્યો વિચાર કરો કે જનતા ન હોત તો કદાચ આ કુશ પટેલના જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ પણ પકડાયો હોત કારણ કે આદેશમાં આપણે આવી કોઈ ઘટના પ્રથમ વખત સાંભળતા કે જોતા નથી રંજનબેન ભટ્ટનું કહેવું છે કે બાળકોની સારવાર કરવા માટે તેનો પરિવાર તૈયાર હતો એટલે ફરિયાદ ન કરવી જોઈએ એક ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થયું તેમાં એવું કહેવામાં આવે છે કે હું હોત તો ફરિયાદ જ ન કરત બેન તમે હોત તો તમે ઊંધે પડ દઈ દીધી હોત આ રાજ્યની તમારો દીકરો જો અકસ્માતમાં ગવાયો હોત તો તમે આ રાજ્યની પોલીસને ઊંધે લટકાવી દીધી હોત ન્યાય માટે પરંતુ આ તમારો દીકરો ન હતો આ બંને દીકરા ઘાયલ થયા એ કદાચ ગરીબ માણસો હશે અને આ કુશ પટેલની સાથે કે તેમના પરિવારની સાથે તમારો અંગત ગરોબો હશે કે રાજકીય ગરોબો હશે અન્યથા તમે આ રીતે આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશન સુધા ના જાઓ તમે સીધા પોલીસ સ્ટેશન જાઓ છો આરોપીને છોડાવીને લાવો છો અને એવું પણ માધ્યમોને કહો છો કે એની બહેનના લગ્ન હતા જલ જવતલ હોમવાના હતા માટે આરોપીને અમે ફટાફટ બહાર લાગ્યા બોલું આવા તો કેટલા લોકો હશે કે જેમના પરિવારમાં કોઈને કોઈ પ્રસંગ છે અને આરોપી બની અને અંદર જતા રહ્યા છે દરેક વખતે સુસાંસદ રંજનબેન ભટ્ટ તમે આવી રીતે જાઓ છો કે જશો હવે પણ ભવિષ્યમાં તમે જશો આવી ઘટના બને ત્યારે આ પણ એક સવાલ છે આ અકસ્માતની ઘટના એટલી ગંભીર છે અને અકસ્માતમાં તપાસ થઈ એ પણ એટલી શંકાસ્પદ છે કે કઈ રીતે આરોપીને આટલી ઝડપી જવા દેવાયો અને શા માટે ફરિયાદમાં આરોપીને અજાણ્યો શખ્સ દર્શાવાયો ભલે મને કમને પોલીસે આખરે કુશ પટેલની ધરપકડ કરી અને જામીન લઈ કાયદાની જોગવાઈનું બહાનું આપી જવા દેવાયો તાત્કાલિક ધોરણે માત્ર કલાકોમાં આ જગ્યાએ કોઈ સામાન્ય માણસ હોત તો શું થાત આ પણ વડોદરા પોલીસે જનતાને જણાવવું જોઈએ અને સાંસદ રંજનબેન ભટ્ટે માધ્યમોને એ પણ જણાવવું જોઈએ કે આ પ્રકારની ઘટના તમારી સાથે બનશે તો તમે કહો છો કે હું ફરિયાદ પણ નહીં કરું તો આ શબ્દો પર તમે અડીખમ રહેજો અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમારા પરિવારનો કોઈ વ્યક્તિ આ પ્રકારે ઘવાય નહીં અને અકસ્માતનો ભોગ ન બને પરંતુ રખે ને આવો ભોગ બને ત્યારે તમે તમારી આ વાત પર ઊભા રહેજો અને બતાવજો ઉદાહરણ તરીકે ગુજરાતની જનતાને કે જેવું તમે બોલો છો એવું તમે કરો પણ છો આ જ પ્રકારની ઘટનાઓ સમાચાર અને વિશ્લેષણો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર ત્યાં સુધી મને અને મારા સાથી ફૈઝાનને રજા આપો નમસ્કાર